ઇંગ્લિશમાં શું શીખીશું? મેક સેન્ટેન્સ યુઝ એન્ડ. આપણે આવું તો આગળ શીખી ગયા છે. ચલો આજે ફરીવાર પ્રેક્ટિસ કરી લઈએ. ડેટ ડે નેમ એન્ડ રોલ નંબર. મેક સેન્ટેન્સ યુઝ એન્ડ. એન્ડ એટલે અને. એન્ડ એટલે અને. મેક એટલે બનાવવું. સેન્ટેન્સ એટલે કે વાક્ય. યુઝ એટલે ઉપયોગ કરીને. મેક સેન્ટેન્સ યુઝ એન્ડ એટલે કે એન્ડ નો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. ચાલો જોઈ લઈએ. કોઈ પણ વસ્તુ બે હોય એની વચ્ચે આપણે શું મૂકીએ? મારી પાસે ચોકલેટ અને પેન છે તો હું શું બોલું? ચોકલેટ અને પેન. તો વચ્ચે અને શબ્દ ઉમેરીએ છીએ ને તો અને ઇંગ્લિશમાં આપણે શું કહેશું? એન્ડ. પણ ઇંગ્લિશમાં આપણે જયારે ચિત્રના નામ બોલીએ છીએ ત્યારે આગળ શું મૂકીએ છીએ? યસ, આર્ટિકલ. એ એન એ આર્ટિકલ. ચાલો જોઈ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. અ ડોગ એન્ડ અ પપ્પી. જો એક ડોગ નું ચિત્ર છે, એક પપ્પી નું ચિત્ર છે, તો પેલા આર્ટિકલ મૂકવાનો ભૂલવાનો નહીં. પણ વાક્યની શરૂઆત ક્યાંથી થાય? કેપિટલ લેટર થી. તો પહેલો લેટર કેવો કરવાનો છે? ઓલવેઝ કેપિટલ. ઓકે. અને વાક્ય પૂરું થઈને શું કરવાનું છે? આપણે ફૂલ સ્ટોપ ભૂલવાનું નથી. અ ડોગ, ડોગ નું ચિત્ર છે તો અ ડોગ બોલાય, ખાલી ડોગ લખાય નહીં. અ ડોગ એન્ડ અ પપ્પી. પપ્પી એટલે ગલુડિયું, કૂતરો અને કૂતરાનું બચ્ચું છે. તો અ ડોગ એન્ડ અ પપ્પી. ચલો આ વાક્ય આપણે સેલ્ફ કરીશું. ગાય અને ગાયનું બચ્ચું છે. તો પેલા તો ગાયનો સ્પેલિંગ કાવ, અને ગાયના બચ્ચાને શું કહેશું? વાછરડું, મીન્સ કાફ. તો અ કાવ એન્ડ અ કાફ. જો તમારે ચિત્રની નીચે આવી લાઈન આપેલી છે, આ લાઈન, એ લાઈનને અડાડીને તમારે નિયમ મુજબ લખવાનું છે. ચલો વાક્યની શરૂઆત ક્યાંથી કરીશું? કેપિટલથી. અ કાવ, સી ઓ ડબલ્યુ, અ કાવ. પછી શું મૂકીશું વચ્ચે? એન્ડ, એ એન ડી એન્ડ. અ કાવ એન્ડ અ શું છે? ગાયનું બચ્ચું, વાછરડું. એને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? કાફ, સી એ એન એફ. વાક્ય પૂરું થાય ત્યાં ફૂલ સ્ટોપ. એકદમ ઇઝી છે. સૌથી પહેલા તો કેપિટલ એ કરવાનું છે પહેલો, વાક્યના છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનું છે. પહેલા પહેલા ચિત્રનો સ્પેલિંગ, પછી વચ્ચે એન્ડ આવશે, ત્યાર પછી એક આર્ટિકલ લખી અને બીજો ચિત્રનો સ્પેલિંગ. ઓકે. હજી એક જોઈ લઈએ એક્ઝામ્પલ. શેનું ચિત્ર છે ફ્રેન્ડ્સ? પીગ અને પિગલેટ, એટલે કે ભૂંડ અને ભૂંડનું બચ્ચું. તો સૌથી પહેલા આપણે શું લખીશું? કેપિટલ એ. પીગ, પી નું પાકડું અને જી નું પાકડું આ લાઈન ની નીચે આવવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ. પીગ, પછી એન્ડ. એન્ડ નો સ્પેલિંગ એ એન ડી. એન્ડ પિગલેટ નો સ્પેલિંગ મરઘી અને મરઘીનું બચ્ચું. તો અ હેન, એચીએન હેન, પછી એ એન ડી એન્ડ, એન્ડ અ શું આવશે? ચિકન. ચિકન નો સ્પેલિંગ સ્પેલિંગ સી યુ બી. બી ઊંચો, સી અને યુ બંને સ્મોલ એટલે કે નાના આવશે. નેક્સ્ટ જોઈ લઈએ. ડક એન્ડ ડકલિંગ. ડક નો સ્પેલિંગ શું થશે? ડી યુ સી કે, ડક. અ ડક એન્ડ અ ડકલિંગ. ડકલિંગ નો સ્પેલિંગ યસ, ડી યુ સી કે એલ આઈ એન જી. અ ડક એન્ડ અ ડકલિંગ. નેક્સ્ટ જોઈએ. હોર્સ નું ચિત્ર છે. હોર્સ એન્ડ કાફ. હોર્સ એન્ડ ફોલ. ફોલ એટલે વછેરું. ઘોડો અને ઘોડાનું બચ્ચું. વછેરાનો સ્પેલિંગ લખવાનો છે એચ ઓ આર એ સી હોર્સ, અને વછેરાનો એફ ઓ એલ ફોલ. ચલો લખી લઈએ. અ હોર્સ એન્ડ અ ફોલ.
नेक्स्ट चित्र शेनू छे कैट एंड किटन अ कैट एंड अ किटन किटन नो स्पेलिंग के आई डबल टी ई एन यस नेक्स्ट शेनू चित्र छे फ्रेंड्स गॉट एंड लैम गॉट अने लैम गॉट अने गॉट नो बच्चो એટલે કે બકરી નું બચ્ચું લગાડું ચલો સ્ટાર્ટ કરીએ અ લેમ એન્ડ અ કીટ સોરી અ લેમ અ ગોટ એન્ડ અ કીટ એટલે કે ગોટ જીવો એટલે ગોટ એટલે બકરી અને કીડી કીટ એટલે બકરી નું બચ્ચું નેક્સ્ટ જોઈએ શીપ એન્ડ લેમ એટલે કે ઘેટું અને ઘેટા નું બચ્ચું તો કે અ શીપ એન્ડ અ લેમ લેમ નો સ્પેલિંગ એલ એ એમ બી ફ્રેન્ડ્સ આપણે સ્પેલિંગ બગા કરીશું તો આપણને ઈઝીલી સેન્ટેન્સ લખતા આવશે ચલો હવે જાતે કરીશું